હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ વિટામિન ઈ વિશેની વિટામિન ઈ કે જે ચરબી દ્રાવ્ય વિટામિન છે અને જુદા જુદા નવ પ્રકારના ભાગોમાંથી બનેલું છે કે જેને વિજ્ઞાનની ભાષામાં ટોકો ફેરોલ તરીકે ઓળખવામાં આવે છે નામ સાંભળતા એવું લાગે કે આ એક બધા વિટામિનની જેમ સામાન્ય વિટામિન જ છે પણ ના આ એક એવું વિટામિન છે કે જે શરીરની ઘણી બધી ગંભીર બીમારીઓને દૂર કરે છે ઉપરાંત શરીરમાં ઘણા બધા એવા જાદુઈ ફાયદાઓ કરે છે કે જેના વિશે આપણે જાણતા નથી તો આજના આ વિડીયોમાં મિત્રો હું આવા જ ફાયદાઓ વિશે ચર્ચા કરવાનો છું સાથે સાથે વિટામિન ઈ એવા કયા મુખ્ય વસ્તુઓ છે એવી કઈ વસ્તુઓ છે નેચરલ સોર્સ છે ઉપરાંત આર્ટિફિશિયલ સોર્સ છે કે જેમાંથી મળી આવે છે જેનું લેવાથી આપણને પૂરતી માત્રામાં વિટામિન ઈ મળી રહે તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો વિટામિન ઈ છે તે હૃદય સંબંધિત બીમારીઓ એટલે કે કાર્ડિયોને રિલેટેડ જેટલી પણ બીમારીઓ છે હૃદય સંબંધિત બીમારીઓ પછી એ બ્લડ પ્રેશર વધી જવું છે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જવી છે આવી બીમારીઓ છે ઉપરાંત ઘણી બધી હૃદયને સંબંધિત બીમારીઓ છે તેને દૂર કરવા માટે વિટામિન ઈ છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અગત્યનો રોલ તેમાં અદા કરે છે બીજા ફાયદાની ચર્ચા કરવા જાઓ મિત્રો તો વિટામિન ઈ છે તે લિવર સંબંધિત એટલે કે યકૃત સંબંધિત બીમારીઓને દૂર કરે છે એટલા માટે આપણી યકૃતની એટલે કે લિવરની તંદુરસ્તી માટે પણ વિટામિન ઈ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ખૂબ જ અગત્યનું છે સાથે સાથે વિટામિન ઈ એવી મહિલાઓ એવી બહેનો એવી દીકરીઓ માટે ખૂબ જ અગત્યનું છે કે જેમને તેમના માસિક દરમિયાન એટલે કે દર મહિને આવતું માસિક છે તે દરમિયાન ખૂબ જ પીડાદાયી છે પેડુના ભાગમાં પેટના નીચેના ભાગમાં એકદમ સતત દુખાવો થાય છે તે પણ જો ચોક્કસ માત્રામાં રોજે રોજ વિટામિન ઈનું સેવન કરે તો તેમને આ પીડામાંથી બચાવ થઈ શકે છે અને માસિક દરમિયાન થતો દુખાવો છે તે દૂર થઈ શકે છે વિટામિન ઈ છે તે ત્વચાની સુંદરતા માટે પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે વિટામિન ઈ નું નિયમિત સેવન કરવામાં આવે તો તે તમારી ત્વચાની આંતરિક આંતરિક સુંદરતા માટે જવાબદાર છે હવે અંદરથી ઝેરી એલિમેન્ટ ઝેરી તત્વોનો નિકાલ કરશે તો તમારો ચહેરો અને સ્કિન છે એ બહારના ભાગેથી પણ એકદમ ગ્લો કરશે માટે વિટામિન ઈ છે તેનું નિયમિત સેવન તમારી ત્વચા એટલે કે તમારી ચામડી માટે પણ ઉપયોગી છે અને એટલા માટે જ તમે જોઈ શકશો કે ઘણી બધી ક્રીમો છે ઘણા બધા કોસ્મેટિક્સ છે ઘણા બધા સાબુ છે તેની જાહેરાતમાં એવું કહેવામાં આવે છે કે આમાં વિટામિન ઈનો ઉપયોગ કરેલો છે સાથે સાથે ચર્ચા કરવા જઈએ મિત્રો તો વિટામિન ઈ છે એ મગજની તંદુરસ્તી માટે પણ ખૂબ જ ઉપયોગી છે યાદશક્તિને વધારવા માટે વિટામિન ઈ નું નિયમિત સેવન કરવું જોઈએ વધતી ઉંમર સાથે શરીરમાં થતી તકલીફો પછી સાંધાનો દુખાવો હોય હાડકાઓની નબળાઈ હોય કે પછી શરીરની અન્ય તકલીફો હોય ઇમ્યુનિટી છે તે નબળી પડવી આવી બધી તકલીફો છે તેને દૂર કરવા માટે વિટામિન ઈ છે તે ખૂબ જ ઉપયોગી છે એટલે કે વધતી ઉંમર સાથે જો નિયમિત વિટામિન ઈનું સેવન કરવામાં આવે તો આ બધી સમસ્યાઓમાંથી ખૂબ જ સરળતાથી આપણે બચાવ કરી શકીએ છીએ ઉપરાંત વિટામિન ઈ છે તે આપણા ફેફસાઓને મજબૂત કરે છે જી હા મિત્રો ફેફસાની મજબૂતી માટે પણ વિટામિન ઈ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આજકાલ જે પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તેનાથી બચવા માટે અને આવા ઝેરી તત્વો શ્વાસમાં કે શરીરમાં જાય તો ખરા પણ તેને ક્લીન કરવાનું કામ ખૂબ જ સરળતાથી થઈ શકે માટે ફેફસાની હેલ્થ સુધારવી જરૂરી છે અને ફેફસાને તંદુરસ્ત કરવાનું કામ પણ વિટામિન ઈ છે તે ખૂબ જ સરળતાથી કરી શકે છે તો મિત્રો આ તો હતા કેટલાક એવા ફાયદાઓ કે જે વિટામિન ઈથી થાય છે પણ હવે ચર્ચા કરીએ કે વિટામિન ઈ આપણને મુખ્યત્વે મળી કેમાંથી રહે છે તો વિટામિન ઈ છે તેનો મુખ્ય સોર્સ આપણે કહેવા જઈએ ને તો સૂર્યમુખીના બીલ છે સૂર્યમુખીના બી છે કે જેને હળવા આપણે એમને કોરા જ શેકવાના છે ઘીમાં કે કોઈ વસ્તુમાં નથી શેકવાના તેને શેકી અને નિયમિત લેશો તો પણ તમને વિટામિન ઈ છે તે ભરપૂર માત્રામાં અને સારી એવી માત્રામાં મળી રહેશે ઉપરાંત મગફળી છે સૂકો મોયવો છે એટલે કે માંડવી છે તેમાંથી પણ સારી એવી માત્રામાં વિટામિન ઈ મળી આવે છે બ્રોકોલી છે પાલક છે ટમેટા છે કીવી છે કેરી છે એવો કેડો છે આ એવા બધા ફ્રૂટ છે અથવા શાકભાજી છે કે જેમાંથી વિટામિન ઈ આપણને સારી એવી માત્રામાં મળી આવે છે આ ઉપરાંત કૃત્રિમ સોર્સ તરીકે પણ વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે કે જે દરેક મેડિકલ સ્ટોર ઉપર લગભગ લગભગ દોઢથી બે રૂપિયાની તો એક કેપ્સ્યુલ મળી આવે છે પણ તે બસો ગ્રામ ચારસો મિલિગ્રામ બસો મિલિગ્રામ ચારસો મિલિગ્રામ કે આઠસો મિલીગ્રામની હોઈ શકે છે તેનું સેવન શક્ય હોય તો ન કરવું જો શક્ય હોય તો કુદરતી સોર્સનો જ ઉપયોગ કરવો અને જો આર્ટિફિશિયલ સોર્સનો ઉપયોગ કરો છો તો ત્રણ મહિનાથી વધારે તો ક્યારેય પણ આવી કેપ્સ્યુલનું સેવન ન જ કરવું જોઈએ કારણ કે તે એક કૃત્રિમ સોર્સ છે શક્ય હોય ત્યાં સુધી કુદરતી સોર્સ ઉપર આધારિત રહો અને વિટામિન ઈની શરીરની જે જરૂરિયાત છે તેને પૂરી કરો અને આવા વિટામિન ઈના ફાયદા મેળવો આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત મિત્રો એક અગત્યની વાત જણાવી દઉં કે વિટામિન ઈ એ ગર્ભવતી મહિલાઓએ આર્ટિફિશિયલ સોર્સનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત જે લોકો બાહ્ય દવાઓ લઈ રહ્યા છે બ્લડ પ્રેશર એટલે કે બીપીની બીમારીથી પીડાઈ રહ્યા છે તેમણે લોહી જાડું થવાની દવા જે લોકો લઈ પાતળું થવાની દવા જે લોકો લઈ રહ્યા છે તેમણે પણ વિટામિન ઈના આર્ટિફિશિયલ સોર્સ એટલે કે કૃત્રિમ સોર્સનો ઉપયોગ ન કરવો જોઈએ ઉપરાંત બાળકો માટે પણ જો તમે વિટામિન ઈનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે બાકી કુદરતી સોર્સ કુદરતી સોર્સ પણ મેં અહીંયા જણાવ્યા છે કે જેમાંથી વિટામિન ઈ મળી આવે છે તેનો તમે કોઈપણ લોકો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો તે વસ્તુઓ ખાઈ અને તેમાંથી વિટામિન ઈ મેળવી શકો છો આભાર